शरमणीय दर्शनम् मन्दहासरुचिरानम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। वाला भक्तों, दर शुक्रवारे सदगुरु गुणादित्यानंद स्वामीनी वातों द्वारा आपणे स्वामीनो समागम करीए छीए। छेल्ला वखते आपणे प्रकरण पहेलानी 73मी वात ए वाँची अने थोड़ी समझ्या हता। आजे फरीवार आपणे ए ज वात वाँची अने एना उपर थोड़ी वात करीशुं। स्वामीना आ वातने पहेला आपणे अहींयाथी वाँचीश, बधा भक्तो सांभळशो अने त्यारबाद ये बात पर विशेष विवेचन करीशु। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। महाराज नी कहेली बात करी जे, महाराज कहे जे करोड़ वहाणे करीने एक मनवार भराय एवी 100 करोड़ मनवारी भरवी छे। एटला जीवनु कल्याण करवू छे। एटला जीवनु कल्याण केम थाय? पछी अमे विचार कर्यो जे अमारू दर्शन करे तेनू कल्याण। पछी वळी एम विचार कर्यो जे अमारू दर्शन ते केटलाक जीवने थाशे, माटे अमारा साधुनू दर्शन करे तेनू पण कल्याण। पछी वळी तेमा पण विचार थयो जे साधुनू दर्शन पण केटला जीवने थाशे, माटे अमारा सत्संगीनू दर्शन करे तेनू पण कल्याण। ने सत्संगीने जमाडे ने एनू जमे, ने सत्संगीने पाणी पाए ने एनू पाणी पीए, ए सर्वेनू कल्याण करवू छे। आ वात आपणे छेल्ली सभामां पण वाँची हती। सर्वावतारी आપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા જેવા કઈ જીવો ઉપર અકારણ કરુણા કરી પોતાના દિવ્ય અક્ષરધામની અંદર અનંત મુક્તો જેની અખંડ સ્તુતિ પ્રાર્થના અને સેવા પૂજા કરે છે, મુક્તોની સેવાથી સેવાયેલા, એ મુક્તોની પૂજાથી પૂજાયેલા, એ મુક્તો જેની રાત દિવસ અખંડ ભગવાનની આજુબાજુ વિટાયા થકા મહારાજની સેવામાં હજુર છે, એવા આનંદ મુક્તોની વચ્ચે બિરાજમાન, સ્વરાટ થકા બિરાજમાન એવા પુરુષોત્તમ નારાયણે અક્ષરધામના દિવ્ય સુખની અંદર ડૂબેલા અનંત મુક્તોની વચ્ચે બિરાજમાન મહારાજ ત્યાંથી કૃપા કરી અને આ મૃત્યુલોકની અંદર આપણા જેવા કંઈ સામાન્ય જીવોની ઉપર અકારણ કરુણા કરી અને મહારાજ મુક્તોએ સહિત અહીંયા પધાર્યા અને મહારાજ એવો મોટો સંકલ્પ કરીને પધાર્યા, એવો મોટો સંકલ્પ કરીને પધાર્યા કે મહારાજે એવું નક્કી કર્યું કે આ વારે તો અનંત જીવોને મારે મારા યોગમાં લઈને
મુક્તિના દાતા મુક્તિના ભોગતા કરવા છે, મુક્તિના અધિકારી કરવા છે. મહારાજ કે 100 કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરવી છે, એટલા જીવોના અમારે કલ્યાણ કરવા છે. તો આપણે ગઈ સભામાં પણ જાણ્યું હતું કે મહારાજ કે સૌથી પહેલાં અમે એ નક્કી કર્યું કે આ લોક આ જીવ સાધન તો કેટલા કરશે ને કેટલા જોડે કરાવીશું. મહારાજ કે અમારા દર્શન કરશે એનું અમારે કલ્યાણ કરવું છે. તો મહારાજના યોગમાં જે કોઈ આવ્યા, જીવ પ્રાણી માત્ર, એ દરેકના ભગવાને કલ્યાણ કરે, એ વિશે આપણે ગઈ સભામાં ઘણી વાત સાંભળી હતી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર સ્વામી નોંધે છે, સ્વામી કહે મહારાજે કેવો સંકલ્પ કર્યો? તો સ્વામી કહે છે, જે જે જીવ આવે છે નજરે રે તેને ધામના નિવાસી કરે રે, દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે થાય અક્ષર નાય અધિકારી રે, નર અમર ને જે આસુર રે પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે, એમ જીવ જગતના જે હરે પામે અક્ષર ધામ ને તે હરે, તીર્થ શેરપુર નગ્ર ગ્રામ રે ફર્યા જે જે ધરણી પર ધામ રે, ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામ રે તે તે પામિયા અક્ષર ધામ રે. સ્વામી કહે મહારાજે એવો સંકલ્પ કર્યો, જે કોઈ જીવ ભગવાનની નજરમાં આવે કે જે કોઈ જીવને ભગવાન નજરમાં આવે એ બધાએને મહારાજ કે અમારા ધામના નિવાસી કરવા છે, કોઈ અમારા દર્શન કરશે, કોઈ અમારા સ્પર્શ અમારો સ્પર્શ કરશે એ બધાએ અક્ષરધામના અધિકારી થશે, એ પછી મનુષ્ય દેહધારી હોય કે પછી અમર કહેતા દેવતાઓ હોય કે પછી દેવ કે માનવથી અલગ આસુર યોનિને પામેલા આસુરો હોય, જે કોઈ અમારા દર્શન કરશે એ તમામને અમારે અમારા ધામમાં લઈ જવા છે. મહારાજ ગામડાઓ ગામે ગામ વિચરણ કરતા, તીર્થોમાં શહેરમાં પૂર નગર ગામ જ્યાં મહારાજ ફર્યા અને જે જે જીવોએ ભગવાનના દર્શન કર્યા એ તમામના મહારાજે કલ્યાણ કર્યા, કહેતા એને એન કેન પ્રકારે જે જીવ ક્યારેય કલ્યાણના માર્ગે ચડવાનો જ નહોતો, જેને હજારો જન્મો સુધી મોક્ષનો માર્ગ મળવાનો જ નહોતો, એને ભગવાનના દર્શન થયા તો એના યોગે કરીને ભગવાને, કોઈ પ્રાણીના દેહમાં હશે તો એને બીજા દેહમાં મનુષ્યના દેહમાં કોઈ સત્સંગની અંદર એનો જન્મ થશે અને સત્સંગની અંદર યોગ થતાં ભગવાનને સંતોના યોગે કરીને જીવ અક્ષરધામને પામશે, કે જેતા જેનો મોક્ષનો માર્ગ આવો બંધ હતો, જેને કોઈ જન્મે ભગવાન મળે એમ ન હતા, એને ભગવાનના દર્શનથી એને કલ્યાણના માર્ગે ચાલવાની પ્રગતિ થાય અને એક બે જન્મે ભગવાનના ધામને પામતા. આવી રીતે મહારાજે જ્યારે બહુ મોટો સંકલ્પ કર્યો, પછી મહારાજ કે અમારા દર્શન પણ કેટલા જીવને થશે, અમે આખી આટલી મોટી પૃથ્વી ઉપર કેટલી જગ્યાએ અમે વિચરણ કરીશું અને આટલા બધા જીવો ક્યારે અમારા યોગમાં આવશે, માટે મહારાજ કે અમારા સાધુના પણ જો કોઈ દર્શન કરશે તો મહારાજ કે એનું પણ અમારે કલ્યાણ કરવું છે, એનું પણ અમે કલ્યાણ કરીશું. કારણ કે ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, એને જીવનું કલ્યાણ કેમ કરવું એ ભગવાન નક્કી કરે. મહારાજ કે અમારા સાધુના પણ કોઈ જો ભાવથી દર્શન કરશે તો એના પણ અમારે કલ્યાણ કરવા. મહારાજના સમયની અંદર મહારાજ એટલે તો પોતાની સાથે અક્ષરધામમાંથી અનંત 500 પરમહંસોને મુક્તોને આ પૃથ્વી પર સાથે લઈને આવ્યા કે આનંદ આટલા સાધુઓ ગામોગામ વિચરણ કરશે, કંઈ જીવો એના યોગમાં આવશે, એની વાત સાંભળશે, ભગવાનના સ્વરૂપની ઓળખાણ થશે, અમારા દર્શન કરશે, સાધુના દર્શન કરશે, એની સેવા પૂજા કરશે, તો એના પ્રતાપે કરીને પણ એ જીવનું કલ્યાણ થશે.
થશે. એ મહારાજ કે અમારા સાધુના પણ કોઈ દર્શન કરશે તો એનું પણ અમારે કલ્યાણ કરવું છે. એટલે તો મહારાજ ઉત્સવ સમય આ પ્રસંગે વર્ષમાં એક બે વાર ત્રણ વાર સંતોને ભેગા કરે અને થોડા દિવસ સંતોને ભેગા રાખે, કથા વાર્તા કરે, દર્શન સ્પર્શાદિકનું સુખ આપે અને પછી પાછા મહારાજ સંતોને ગામડાઓમાં વિચરણ કરવા પાછા મોકલી આપે કે જાઓ ગામડાઓની અંદર અનેક જીવાત્માઓને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. એવા તો અનંત પ્રસંગો છે કે સંતોના યોગમાં આવીને એમ કે સ્વામી કે આજ સુધી એવો કોઈ જીવ જોયો નથી કે ભગવાનના સાધુના યોગમાં આવ્યો ના હોય અને સીધો અક્ષરધામમાં પહોંચ્યો હોય. એવો તો આજથી પૂર્વે કોઈ થયો નથી, અત્યારે કોઈ છે નહીં, ભવિષ્યમાં કોઈ હશે નહીં. જે કોઈ જીવનું કલ્યાણ થયું હશે એને એને કેન પ્રકારે ભગવાનના સાધુ એને મળ્યા હશે અને એના યોગે કરીને એને કલ્યાણના બીજ એના રોપાણા હશે. મહારાજ વખતે અનેક સંતો ગામડાઓમાં વિચરણ કરતા વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતોનું મંડળ લઈ અને વિચરણ કરતા 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 ઠીક ગુજરાતથી બહાર રાજસ્થાન સુધી વિચરણમાં નીકળી ગયેલા. રાજસ્થાનના ગામડાઓની અંદર સ્વામી વિચરણ કરે છે. વિજ્ઞાનાનંદ સ્વામી અને સાથે સંતો છે વિચરણ કરતા કરતા રાજસ્થાનના શિરોહી ગામ, શિરોહી સ્ટેટ પણ છે, આખું મોટું સ્ટેટ એટલે રાજ રજવાડું, મોટું રાજ, મોટું ગામ. સ્વામી વિચરણ કરતા કરતા એ શિરોહી ગામના પાદરે પહોંચ્યા છે. ગામના પાદરે જ્યાં પહોંચે છે તે ગામના પાદરે એક મોટો ઘેઘોર વડ છે અને સંધ્યાનો સમય થયો એટલે સંતોએ નક્કી કર્યું કે અત્યારે સંધ્યા સમય થઈ ચૂક્યો છે, આ સરસ મજાનું વડનું વૃક્ષ ઝાડ છે, આના આના ઝાડની નીચે જ આપણે રાત્રે આજ વિસામો કરીએ અને અહીંયા જ રોકાઈ જઈએ એમ કરીને સંતોએ નક્કી કર્યું છે. સંતો ત્યાં ઉતર્યા છે, એવામાં કોઈ સંધ્યા સમય થયો છે એટલે કોઈ બ્રાહ્મણ મંદિરનો પૂજારી ત્યાંથી નીકળ્યો છે બધું સાંજે આરતીને એવું કરવા માટે મંદિરે જવા માટે. એટલે એણે જોયું કે એવો કોઈ સંતો પધાર્યા છે અને એ પાછા વડની નીચે, એટલે એને વધારે આશ્ચર્ય થયું કે આ વડની નીચે તો કોઈ રહે નહીં, કોઈ છોકરુંય સંધ્યા પછી ફરકે નહીં અને આજે આ સંતો બધાય. એને લાગ્યું નક્કી સંતો કોઈ અજાણ્યા દૂરથી આવ્યા લાગે છે માટે એને ખબર નહીં હોય, લાવ એને જાણ કરું એમ કહીને એ બ્રાહ્મણ થોડી વાર રોકાયો અને આ સંતોને જાણ કરી વિજ્ઞાનાનંદ સ્વામીને કે કે આ કોઈ દેવાલય કે કોઈ મંદિર નથી, આ તો ભૂતોને રહેવાનું ઘર છે, આ તો ભૂતોનો સાક્ષાત આ વડની અંદર અનેક ભૂતો રહે છે માનવ ભક્ષી, માટે અહીંયા રાત્રિ રોકાશો ને અહીંયા જે રાત્રે રોકાય છે એને આની અંદર રહેલા વડની અંદર રહેલા ભૂતો એનો જીવ લઈ લે છે, માટે અહીંયા કોઈ રોકાતું નથી, માટે તમે પણ ચાલો ગામમાં મંદિર છે ત્યાં રાત્રિ નિવાસ કરજો. વિજ્ઞાનાનંદ સ્વામી કહે કે કંઈ વાંધો નહીં, અમે અહીંયા જ રાત્રિ રોકાશું અને પછી સવારે અથવા પછી કાલે ત્યાં ગામમાં આવીશું, આજે તો અમે અહીંયા જ નક્કી કર્યું છે. પેલા ભૂદેવે બ્રાહ્મણે ઘણી વિનવણી કરી પણ સંતો તો નક્કી કર્યું કે અહીંયા જ અમે રોકાશું. સંતોના ઉતારા થયા, ઉતર્યા છે ઝાડ નીચે, સંધ્યા સમય થયો, સંધ્યા વીતી એટલે મહારાજની આરતી કરી સંતોએ, સ્તુતિ કરી, પ્રાર્થના વગેરે કરી, નિત્ય નિયમ પૂરા કર્યા અને પછી રાત્રે સંતો વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરવા બેઠા છે. ધ્યાન કરતાં કરતાં સ્વામી સમાધિસ્થ થયા છે, મહારાજના સ્વરૂપમાં લીન થઈને મહારાજનું ધ્યાન કરતાં કરતાં સમાધિ થઈ ગઈ. થોડો ટાઈમ થયો એટલે રાત્રિનો સમય થયો એટલે ભૂત તો પેલું ભૂત પોતાનું આખું મોટું ટોળું લઈને આવ્યું છે અને જોયું કે ઓહો કે આ ઝાડની નીચે આ વડની નીચે કોઈ આવે નહીં ને આજે આટલા બધા કેમ. એ જ્યાં નજીક જવા જાય છે એની પોતાને એમ કે આને બધાનો આજે નાશ કરું કે આ બધાનો જીવ લો એમ કરીને જ્યાં નજીક આવવા જાય છે ત્યાં તો આમ જાણે બળતો હોય એવી એને અનુભૂતિ થઈ, નજીક જઈ ના શક્યો એટલે પછી એને થયું કે નક્કી આ કોઈ પવિત્ર મહાત્માઓ લાગે છે, નહીતર આજ સુધી મેં જેની અંદર જેના પ્રાણ લેવા ધાર્યા એ બધાને લઈ લીધા છે પણ આ કોઈ
પવિત્ર મહાત્માઓ લાગે છે. એણે દૂરથી ઊભા ઊભા એમ થયું કે આ જ્યારે જાગે આ સંત ત્યારે એની પાસે એના શરણે પડીશ અને એની પાસે હું માફી માગીશ ને મને આમાંથી આ મારી યોનીમાંથી ઉદ્ધાર કરે. એણે તો ત્યાં સ્વામી તો સમાધિમાં છે અને આ ભૂત અને એનું આખું ટોળું તો સ્વામીની આગળ બે હાથ જોડીને ઊભું રહ્યું છે. સ્વામી તો સમાધિમાંથી રાત્રિના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો તોય આ ભૂત એ સ્વામીની આગળ બે હાથ જોડીને ઊભા રહે કે જ્યારે પણ સ્વામી જાગે તો નક્કી આ પવિત્ર મહાત્મા આપણો આપણો મોક્ષ કરશે, આપણી મુક્તિ કરશે એવી આશાથી ભૂત ત્યાં જ ઊભા રહ્યા. અને સ્વામી તો રાત્રિના સવારના વહેલી સવારના 3 વાગે સ્વામીની આંખ ખુલી અને જોયું તો સામે તો બધાય ભૂતોની ટોળી. જેવી સ્વામીએ આંખો ખોલી અને એની સામે આંખ મેળવી ત્યાં બધાય ભૂતો કરગરીને સ્વામીના ચરણમાં પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહાત્મા, અમને આ ભૂતની યોનીમાંથી છોડાવો, અમે આમાં ખૂબ પીડાઈએ છીએ, અમને નરકના દુઃખ કરતાં પણ આ દુઃખ અઘરું લાગે છે, માટે તમે કૃપા કરીને અમને આ અમારા દુઃખમાંથી અમને મુક્ત કરો, અમને છોડાવો. વિજ્ઞાનાનંદ સ્વામીને થયું કે મહારાજે આપણને મોકલ્યા છે અનેક જીવોના કલ્યાણ માટે, આપણે જીવ પૃથ્વી પર વિચારીએ છીએ, આજે આ ભૂત આવ્યા છે તો એનું પણ કંઈક રૂડું કરીએ. પણ સ્વામીએ પૂછ્યું કે તમે આ યોનીને કેવી રીતે પામ્યા, તમે તો આવી રીતે ભૂત યોનીને કઈ રીતે પામ્યા? ત્યારે પહેલાં ભૂતનો જે સરદાર છે એણે બધી વાત કરી સ્વામીને. સ્વામીને કહે છે કે સ્વામી, હું આ સિરોહી રાજ્ય સિરોહી ગામનો શહેરનો બહુ મોટો ધનાઢ્ય વેપારી હતો, મારી અનેક પેઢીઓ હતી, સુખ સંપત્તિથી મારું ઘર છલોછલ ભરેલું હતું, બધી જ પ્રકારના સુખ વૈભવ મારી પાસે હતા, આખા આજુબાજુના તમામ શહેરોના માણસો મારી પાસેથી પૈસાઓ લઈ જતા જેને કોઈને જરૂર પડે. પરંતુ મારી એક પાસે આ લોકનું તો બધું જ હતું, પણ કંઈ ભગવાનની ઈચ્છાથી મારે કોઈ પુત્ર હતો નહીં, એક પણ પુત્ર હતો નહીં. સમય જતાં મારી વૃદ્ધ અવસ્થા થઈ, વૃદ્ધ અવસ્થાની અંદર પૈસા તો હતા પણ બીજું કોઈ સંતાન હતું નહીં, એટલે મારા જે સગા સંબંધીઓ હતા એ બધાની નજર બગડી અને એ બધાએ ભેગા થઈ અને એક રાત્રે મને ભેદાએ ભેગા થઈને ગળો ફાંસો આપીને મને મારી નાખ્યો પૈસાની લાલચે. એટલે આ જગતની અંદર તો ગમે એટલા વ્યવહાર હોય, ગમે એટલા સગા સંબંધીઓ હોય, પણ કહીને સ્વાર્થની બધી સંબંધો છે, સ્વાર્થ ના રહે ત્યારે કોઈને કોઈ સંબંધ રહેતા નથી. સ્વાર્થ માટે તો માણસ શું કરી નાખે, સ્વાર્થ જો પોતાનો સરે તો માણસ ગમે તે કાર્ય કરી નાખે, સામેનાનું શું થાય છે શું છે કંઈ જોતો નથી. તે આ વેપારી શેઠ હતા પણ બધાએ સંબંધીઓ ભેગા થઈને નક્કી કર્યું કે આ તો બુઢો થયો પણ મરતોય નથી ને પાછળ આ બધી સંપત્તિ ભેગી કરીને બેઠો છે, આપણી ભાગમાં આવતી નથી, માટે આ ભેગા થઈને આને પૂરો કરીએ તો બધી સંપત્તિ આપણા કામમાં આવે. એટલે બધાએ સંબંધીઓ ભેગા થઈને રાત્રે આ વેપારી આ શેઠને મારી નાખ્યો અને ઘરમાં જ દાટી દીધો અને સંપત્તિ બધાએ લઈ લીધી. એટલે કે ત્યારથી મને ઘરમાં દાટ્યો ને હું તો ભૂત થયો અને ત્યારથી જે કોઈ અહીં આવે બધાને હું જીવ લઉં છું ને બધાએ, અને જે કંઈ જેના જેના જીવ લઉં એ બધાએ ભૂત થાય છે અને બધાએ આ મારી ટોળી થઈ છે મોટી. પણ હવે સ્વામી કૃપા કરીને મને આ યોનીમાંથી છોડાવો અને મારી મુક્તિ કરો. પેલા ભૂતની પ્રાર્થના સાંભળી અને સંતોને થયું કે ઓહો, આજે આ જીવનું મહારાજની પ્રાર્થના કરીને એનું રૂડું કરીએ. સંતોએ તો વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજનું સ્મરણ કરતાં કરતાં મહારાજને યાદ કરી ભગવાનના નામનું પાણી કરીને આ બધા ભૂતને એની ટોળી ઉપર છાંટ્યું અને સ્વામીએ કીધું કે બધાએ બદ્રિકાશ્રમમાં જાઓ અને ત્યાં તપ કરી ભગવાનનું ભજન કરી અને પછી તમારી મુક્તિ થશે અને અક્ષરધામને પામશો. એમ કહીને સ્વામીએ પાણી છાંટ્યું અને બધાએ ભૂતોની ત્યાંથી મુક્તિ કરીને બધાએ
બદ્રિકાશ્રમમાં ગયા. સવારે ખ્યાલ આવ્યો ગામ લોકોને કે ઓહો આટલું આ તો ભૂત આમાંથી બધા ભાગી ગયા, અને સ્વામીએ બધાએ ભૂતોની મુક્તિ કરી, આ સંતોને તો કંઈ થયું નહીં અને ભૂતોની મુક્તિ કરી, તો ગામમાંથી ત્રાસ ગયો. કેટલાય લોકોના એણે તો આ વડ નીચે ભૂતોએ જીવ લીધા છે. એટલે ગામ લોકોને પણ થયું નક્કી આ સંતો બહુ પવિત્ર અને મહાત્માઓ લાગે છે, લાવો આપણે પણ એને ગામમાં લઈ જઈએ. તો આખું ગામ સંતોને ગામમાં લઈ ગયું બીજા દિવસે, અને સંતોને કેટલા દિવસ રોકીને સેવા પૂજા સત્સંગ સમાગમ કરીને ગામના એ બધા સત્સંગી થઈ. પણ એક સંતના દર્શને કરીને કેટલાય જીવો હતા પાપી જીવો, ભૂતયોનીને પામેલા હતા, પણ સંતોના દર્શન થયા અને ગુણ આવ્યો તો જીવના પણ મોક્ષ થયો. બાકી એ ભૂતોનું ક્યારે કલ્યાણ થાય? હજારો લાખો વર્ષો જતા રહે તો એનું ક્યારેક કલ્યાણનો માર્ગ એને મળે નહીં, પણ સંતના દર્શન થયા તો એના જીવનું રૂડું થયું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે કે આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શનનું ફળ થાય. સ્વામી કહે એની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે, ને આપણને તેવા સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. જે ભગવાનને ધારી રહેલા સંત છે, ભગવાનની આજ્ઞા અને ઉપાસનાને દ્રઢ કરીને જે જીવનાર જે દ્રઢ કરીને રહેલા સંત છે, એવા જે સંત છે એના દર્શન થાય ત્યારે એમ સમજવું મને ભગવાનના દર્શન થયા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે એની સેવા મળે ત્યારે જાણવું જે મને સાક્ષાત ભગવાનની સેવા મળે. સ્વામી કે આપણે એવા સંત મળ્યા છે ને એની સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર કહેવાય નહીં. સદગુરુ આધારાનંદ સ્વામી હરિચિતામૃત સાગર ગ્રંથમાં કહે સ્વામી કે ત્રિલોકીનું રાજ મળવું કદાચ સહેલું છે, પણ ભગવાનના એકાંતિક સત્પુરુષ મળવા, એના દર્શન થવા, એની સેવા મળવી, એનો સમાગમ મળવો, એ તો એનાથી અનંત ગણું દુર્લભ છે. માટે આપણા પુણ્યનો, આપણી કમાણીનો આપણને જે પ્રાપ્તિ થઈ છે એ કોઈ સામાન્ય વસ્તુ છે નહીં, અતિ મોટી પ્રાપ્તિ ભગવાને કૃપા કરીને આપણને કરાવી છે. મહારાજે આ સંતોના દ્વારા, સંત દ્વારા અનંત જીવોના કલ્યાણ કરવાનો નિર્ધાર કર્યો છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર મહારાજ પોતે બોલે છે, ત્યારે નાથ કે તારવા જંતરે દેશો દેશ ફરો બુદ્ધિવંતરે. સંતોને કહે છે વળી અન્ન જળ દેશે તમને રે તે સહુ પ્રાણી પામશે અમને રે. દર્શ સ્પર્શ કરી પડશે પાય રે તેની જરૂર કરીશ હું સાય રે. તમારા ને મારા જે મળેલ રે તેને થાશે કહું બહુ સેલ રે. મહારાજ કે સંતોને ગામોગામ તમે વિચરણ કરો, તમને કોઈ અન્ન આપશે, તમને કોઈ જળ આપશે, કે તમને કોઈ ભાવથી કોઈ તમારા દર્શન કરશે, સ્પર્શ કરીને તમારા ચરણમાં પગે લાગશે, તો મહારાજ કે એનું જરૂર અમે સારું કરીશું, એ પણ કલ્યાણના અધિકારી થશે. તમને મળેલા કે મને મળેલા એ બધાને કલ્યાણ મહારાજ કે સહેલું થઈ જશે, સુગમ થઈ જશે. માટે તમે અનંત જીવોના કલ્યાણને વાસ્તે મહારાજ કે તમે દેશો દેશ વિચરણ કરો, કારણ કે તમે વિચરણ કરશો તો અનંત જીવો તમારા યોગમાં આવશે, અને તમારા યોગમાં આવશે એ બધાના અમારે કલ્યાણ કરવા છે. મહારાજના વખતની અંદર સોજા કરીને ગામ છે. સોજા ગામની અંદર નાગરદાસ કરીને ભગવાન પટેલ, નાગરદાસ પટેલ કરીને ભગવાનના ભક્ત, નાગરદાસ પટેલ બીમાર પડ્યા છે, બીમાર પડ્યા છે અને પથારીવશ છે, સૂતા છે. બાજુમાં એમના ભાઈ નથુ પટેલ એમની સેવામાં છે. એમાં અચાનક નાગરદાસ પટેલ આમ ઊંચા થઈને આમ
ઉપર જોવે છે, ઉપર જોવે છે ત્યારે એના ભાઈ નથુ પટેલ એ બાજુમાં ઊભા છે, કહે છે ભાઈ જોવા જેવા તો મહારાજ છે, જોવા જેવા તો મહારાજ ને મહારાજના સંત છે, એને જોવાના છે, આ ઉપર શું વળીઓને જોયા કરે છે, ઊંચા થઈ થઈ લાકડાની વળીઓ હોય ને મકાનની. એટલે નથુ પટેલ કહે છે કે ભાઈ જોવા જેવા સંત, આમાં એ ખ્યાલ આવતો કે આ ભગતની અંતિમ અવસ્થા જેવું લાગે છે, અને આ સમયમાં જો બીજું બધું જોયા કરશે અને ભગવાનને ભૂલશે તો એના કરતાં ભગવાનને સંભાળે ને બીજું ભૂલે એ વધારે સારું. એટલે નથુ પટેલ કહે છે કે આ વળીઓને જોવાનું છોડ ને મહારાજને સંભાળો. અને સંબંધી પણ એ જ સાચા કે જે ભગવાન ભૂલાતા હોય અને ભગવાનને યાદ કરાવે એ સાચા સગા, અને ભગવાન યાદ કરવા જતા હોય, ભગવાનને ભગવાનના સંતોની સેવામાં કે સમાગમ માટે જતા હોય ને એમાં નડતા હોય, એમાં રોકતા હોય, અથવા ભગવાન યાદ આવતા હોય ને ભગવાનની જગ્યાએ બીજું યાદ કરાવે, જગત યાદ કરાવે, ભગવાનનું ભજન મૂકાવે, તો એ કોઈ સગા નથી, એ તો દુશ્મન છે જીવના. પણ આ નથુ પટેલ એ એના સાચા સગા સાચા ભાઈ કહેવાય, કે ભગતને અંત સમયે સલાહ આપે છે કે વળીઓ શું જુઓ છો, અત્યારે તો મહારાજને યાદ કરો. ત્યારે નાગરદાસ પટેલ કહે છે કે ભાઈ હું વળીઓ જોતો નથી, હું તો મહારાજના દર્શન કરું છું, મહારાજ આવ્યા છે, સંતો પધાર્યા છે, અને સંતો એવી વાત કરે છે કે તને આવતીકાલે તેડવા આવીશ, આજે તેડવા આવીશું નહીં, તો પછી આજે મહારાજ શા માટે આવ્યા છે? ત્યારે નાગરદાસ પટેલ કહે કે મહારાજ આજે બાજુમાં કડીયો છે ને આપણા ગામનો, એને તેડવા માટે આવ્યા છે. શું વાત કરો છો? એ નાગરદાસ કે ઓલો નથુ પટેલ નાગરદાસને કહે છે કે એ કડીયો તો કંઈક સત્સંગી નથી, તો એને કેમ તેડવા આવ્યા છે? ત્યારે નાગરદાસ પટેલ કહે કે એ કડીયો ભલે સત્સંગી ના હોય, પણ એ કડિયાની માં છે ને એ સત્સંગી હતી, તો કે એની માં તો સત્સંગી હતી પણ એને કેમ, કડિયાને કેમ? તો કે એની માં છે ને જ્યારે ગામમાં સંતો પધારતા ત્યારે જાતે લોટ દળીને સંતોને આપ જમવા માટે લોટ કરીને આપતી, પણ એકવાર જ્યારે સંતો પધારેલા ત્યારે એની માં બીમાર, એટલે આ કડિયાએ જાતે લોટ દળીને સંતો માટે આપેલો, એટલે એના પ્રતાપે આજ મહારાજ પધાર્યા છે અને કહેવા આવ્યા છે કે હું કડિયાને ધામમાં તેડવા માટે આવ્યો છું. આ રીતે જ્યાં નથુ પટેલ અને નાગરદાસ વચ્ચે આ બધો સંવાદ ચાલે છે અને મહારાજ એમને દર્શન આપેલા છે નાગરદાસ, આ બધી જ્યારે વાત ચાલે છે એવામાં પેલો નાગરદાસ જે પથારીમાં છે એનો છોકરો આમ ગામમાંથી બરાબર ઘરમાં પ્રવેશ કર્યો અને આ બધી વાત સાંભળે છે. ત્યારે એનો નાગરદાસનો છોકરો કહે કે શું વાત કરો છો પિતાજી, કે કડીયો તો હજી હમણાં જ મારી સામે, હું હજી ગામમાંથી ઘરે આવું છું અને મને સામે માથે મોટો ઘાસનો પૂળો લઈને ઘરે જતા મેં જોયો, એને તો નખમાંય રોગ નથી અને કંઈ નથી ને, એને કેમ હમણાં ભગવાન ધામમાં લઈ જાય, એ તો હજી જુવાન છે, અને આખો મોટો પોટલો ઘાસનો લઈને હજી તો ઘરે જતા મેં હમણાં જ જોયો, મારી સામે મળ્યો. કે પણ આ તો મહારાજે કીધું એટલે ખોટું હોય નહીં, મહારાજ એને તેડવા માટે જ આવ્યા હશે. આ રીતે જે હજી વાત ચાલે છે ને, પેલો કડીયો છે એ માથે ઘાસનો પૂળો લઈને ઘરે મૂકી અને નક્કી કર્યું કે ચાલો તળાવમાં જઈને સ્નાન કરીને આવું, બહુ વાડીથી આવ્યો હશે બધું ઘાસ કાપીને, એટલે નક્કી કર્યું કે તળાવમાં જઈને સ્નાન કરી આવું. એટલે પૂળો મૂકીને એક તળાવમાં સ્નાન કરવા ગયેલો. સ્નાન કરવા ગયો ને બરાબર આમ જ્યાં તળાવમાં પહોંચ્યો ને સ્નાન કરવા જાય છે ત્યાંને કંઈ વાય ચડી, પેલી દેશમાં વાય ચડે ને, એ અમેરિકામાં કોઈને ચડે કે નહીં ચડતી મામા? હે ચડે એવું? એટલે ઇન્ડિયામાં તો જોયેલું છે પણ અહીંયા ખબર નહીં. એટલે એને એ કડિયાને બરાબર પાણીમાં નાવા ગયો ને વાય ચડી, વાય ચડી એટલે ત્યાર તો પછી કંઈ ભાન રહે નહીં, પડ્યો પાણીમાં કડિયો અને પાણીમાં પડ્યો એટલે ડૂબ્યો, અને મહારાજને તો એનું જે નિમિત્ત બનાવવું હશે મૃત્યુનું, પણ મહારાજ એને તેડવા પહોંચી ગયા ને એના જીવને લઈને મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. કહેવાનો મતલબ કે ભગવાનના સંતોના સેવામાં ખાલી એણે એક લોટ દળ્યો, દર્શન અને સંતોના ભાવથી દર્શન થયા હશે, લોટ આપવા ગયો હશે, તો એટલા
પ્રતાપથી પણ મહારાજ એને સાક્ષાત સંતોને અંત સમયે તેડવા માટે આવ્યા. બીજા તેઓના શું પુણ્ય હતા, બીજા તેઓના શું સાધન હતા, પણ ભાવથી એણે ભગવાનના સંતોના દર્શન કર્યા, ભગવાનના સંતોની સેવામાં આવ્યા, તો મહારાજે અંત સમયે એના જીવનું પણ કલ્યાણ કર્યું. એટલે તો સ્વામી કહે છે પુરુષોત્તમ પ્રકાશમાં, વળી અન્ન જળ તમને દેશે રે આપી, અંબર અક્ષર ઘર લેશે રે, જે હ ધામના અમે રે નાર રે લઈ, જાશુ તે ધામ મોજાર રે. નથી જોવી જીવની કરણી રે રીત, આવારની દોષ હરણી રે, જ્યારે ભરવું હોય મોટું વાણ રે વો રે, શાલ દાળ લો પાષાણ રે. એવો આજ મોટો છે અવતાર રે બહુ, જીવ કરવા ભવ પાર રે. લો સ્વામી કે મહારાજ એવું બોલ્યા સંતોને, મહારાજ કે તમને કોઈ અન્ન આપશે, કોઈ જળ આપશે, કે કોઈ તમને ભાવથી વસ્ત્ર ઓઢાડશે, એ બધાને અમારે અક્ષરરૂપી ઘર કહેતા અક્ષરધામ આપવું છે. જે ધામના અમે રહેનાર રે, લઈ જાશું તે ધામ મોજાર. તમારા યોગમાં જે કોઈ જીવ આવશે, તમારી ભાવથી સેવા પૂજા કરશે, તમારા દર્શન કરશે, એ તમામ જીવને અમે જ્યાં રહીએ છીએ, અમે જે ધામમાં બિરાજમાન છીએ, અમે જે ધામના સુખના ભોગતા છે આનંદ મુક્ત, એ ધામના ભોગતા એ તમારા યોગમાં આવેલા જીવોને પણ અમે કરીશું, એને પણ અક્ષરધામના અધિકારી કરવા છે. આગળ મહારાજ કે, નથી જોવી જીવની કરણી રે રીત, આવારની દોષ હરણી રે. મહારાજ કે અમારે આ વારમાં એવું કરવું છે કે જીવની કરણી જોવી નથી, કે આ જીવે કેવા કર્મ કર્યા છે. અને ભગવાન જો જીવના કર્મ જોવા જાય તો કોઈ જીવના કલ્યાણ થાય નહીં. અને ભગવાન તો જ્યારે મનુષ્યકારે પ્રગટ થઈને પધારે ત્યારે તો મહારાજની રીત આખી અલૌકિક હોય. નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી, મહારાજને અનંત જીવના કલ્યાણ કરવા. મહારાજ કે આ વારે તો કોઈ જીવની કરણી જોવી જ નથી, જો જીવની કરણી જોવા જાય તો જોબન પગી માનભા મૂંઝો સુરો આ જીવોના કલ્યાણ થાય જ ક્યાંથી. અને પૂર્વે તો જે કંઈ જીવો હતા આસુરી એ બધાને નાશ કર્યો, પણ આ વારે તો ભગવાને એવો પ્રતાપ ચલાવ્યો ભગવાને અને ભગવાન પોતાના સંતો દ્વારા કે જીવના હાવ આમ કોઈ જીવ કોઈ દિવસ ભગવાનના માર્ગે ચાલે એવો કોઈ ભૂલે સંકલ્પ ના કરે. જે કાચા બકરા ખાઈ જાય પાંચ છ એક હારે, હે, જેને માણસને મારવા ચીભડા કાપવા અને માણસ કાપવા હરખું હોય આવા જીવો હોય, એ ક્યારેય ભગવાનના માર્ગે ચાલે, ભગવાનનું ભજન કરતા થાય અને આજ્ઞા ઉપાસના દ્રઢ કરતા થાય એવું તો ક્યારેય બને જ નહીં. પણ એ કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું પોતાના સંતો દ્વારા. પોતે જે પાપના પહાડો હતા એવા જીવાત્માઓને શરણે લઈને એના જીવને હાવ એવા પુણ્યવંતા કર્યા કે કોઈ પાપી એના દર્શન કરે તો એના જીવનું કલ્યાણ થઈ જાય એવા ભક્ત તૈયાર કર્યા. એ ભગવાને કાર્ય આ અવતાર દ્વારા કર્યું. મહારાજ કે અમારે કોઈ જીવની કરણી જોવી નથી, કે જીવે કેવા કર્મ કર્યા છે. રીત આ વારની દોષ હરણી રે. મહારાજ કે આ વખતે તો અમે એવી રીત ચલાવી છીએ કે જીવના દોષ માત્ર ટાળીને એને શુદ્ધ કરીને ધામમાં લઈ જવા. મહારાજ કે જ્યારે કોઈ મોટો શાહુકાર હોય અને મોટું વાણ લઈને જાય ભરવા માટે અને પછી એમ નક્કી કરે કે આ વાણ ભરીને જ જવું છે, જે મળે તે હારો મળે માલ તો હારો, ના મળે તો જે મળે તે, પણ ભરીને જવું, ખાલી રાખવું નથી. ઇન્ડિયાથી કન્ટેનર આવતું હોય બરાબર તો આપણે કહીએ કે ભાઈ ખાલી જગ્યા રાખશો નહીં, થોડી પણ જગ્યા હોય તો મૂકી દેજો, હે, હરખામાં જ આવવાનું છે બરાબર. પછી ઘણી વાર વસ્તુ જોતી હોય તો એને થોડી ઓછી જરૂરિયાત હોય તોય ભરાઈ દઈએ ને. એમ મહારાજ કે અમે આ વખતે તો મોટું જે મહારાજે કીધું ને આ વાતમાં કે 100 કરોડ
વહાણ ભરાય 100 કરોડ ત્યારે એક મનવાર થાય. એવી મહારાજ કે 100 કરોડ મનવાર ભરાય એટલા જ જીવોને લઈને અમારે અક્ષરધામમાં લઈ જવા છે. તો ત્યારે પછી કંઈ એમ જોવા જાય કે બધા આમ પાક્કા હોય આજ્ઞા ઉપાસના દ્રઢતાવાળાને કમ્પ્લીટ, તો એવા તો કેટલા મળે? એવા સોના પ્લેટિનિયમ હીરા માણેક જેવા તો કોઈ ગણ્યા ગાંઠા મળે. પણ પછી તો મહારાજ કહે કે જ્યારે કોઈ મોટો શાહુકાર ખરીદવા જાય ત્યારે નક્કી કરે, જ્યારે ભરવું હોય મોટું વાણ રે, વો રે શાલ દાળ લોહ પાષાણ રે. હારો માલ મળે તો પહેલાં હારો લઈ લે, અને પછી શાલ દાળ લોહ પાષાણ, કહેતા હલકું ધાન્ય મળે, શાળ શાળ નામનું ધાન્ય આવે હલકું, એ લે પછી કંઈ બીજું ના મળે તો પછી દાળ, પછી તું લોઢું છેલ્લે ખરીદે અને પછી પાણા હોય ભરી દે છેલ્લે કે ચાલો. એમ મહારાજ કહે કે આ વખતે તો અમે એવું નક્કી કર્યું છે કે બહુ મોટું આખું 100 કરોડ મનવાર ભરાય એટલા જીવોને લઈ જવા છે. એટલે મહારાજ કે કેવી રીતે આવે એટલા જીવો? તો મહારાજ કે અમારો યોગ તો કેટલા જીવને થશે, પણ અમારા સાધુના યોગમાં પણ કોઈ આવશે, એના કોઈ દર્શન કરશે, તો એને પણ અમારે અમારા ધામમાં લઈ જવા છે, એને પણ અમારા ધામના અધિકારી કરવા છે. લો મહારાજ, નિષ્કુળાનંદ સ્વામી સરસ કડી લખે છે. મારા સ્વામી કહે કોઈ જીવ ભાવે કરીને સંતના દર્શન કરીને ખાલી એટલું જ કહેશે. સ્વામી કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. કોઈ જીવ ખાલી હૃદયથી એટલો જ આખી જિંદગી ગુણ ગ્રહણ કરી રાખે, કોઈ સાચા સાધુના દર્શન કરે કે ઓહો આ સાધુ તો ખરેખર ભગવાનની નજીકના રહેનારા છે, આ સાધુ તો મારું કલ્યાણ કરે એવા છે, આટલા ભાવથી ખાલી હૃદયથી ગુણ લે, બીજું થાય યા ના થાય, અને ભાવથી દર્શન કરે અને આખી જિંદગી આટલો ગુણ જો એના હૃદયમાં રહી જાય, તો મહારાજ કે અંતે બ્રહ્મોલમાં વાસ લેશે, એનું પણ અમારે કલ્યાણ કરવું છે. હરડ ગામના ગોવિંદરામ, આપણે ઘણીવાર આ કથા સાંભળી છે. ગોવિંદજી વિપ્ર બ્રાહ્મણ હતા, ઠેઠ ગુજરાતથી ઠેઠ જગન્નાથ યાત્રા કરીને ચાલીને જતા, 1, 2, 3 વાર ગયા, પણ તો એને કલ્યાણની પ્રતીતિ આવી નહીં, મોક્ષની એમ કે આવું મારું કલ્યાણ થઈ જ ગયું આવો વિશ્વાસ નહીં. એટલે છેલ્લી વાર તો નક્કી કર્યું કે જગન્નાથજીના દર્શન કર્યા, અને પછી રાત પડી, નક્કી કર્યું કે આજે તો જગન્નાથજીના શિખર ઉપર ચડ્યા રાત્રે, નક્કી કર્યું કે આજે આખી રાત જાગીશ, ને જો જગન્નાથ દર્શન નહીં આપે તો સવારે ઉપરથી આ દેહને પડતો મોકલવો છે, પણ હવે પાછું જવું નથી. એટલે આણે તો એવું પ્રણ લઈને બેઠી ગયા, અને જગન્નાથજીને થયું કે નક્કી હવે જો હવે આને દર્શન નહીં આપે તો આ તો જશે, ને આ તો કેટલો શ્રદ્ધાવાળો છે, ઠેઠ ગુજરાતથી ચાલતો ચાલતો આ મારા દર્શને આવે છે. એટલે પછી જગન્નાથજીએ દર્શન આપ્યા અને કીધું કે જો તારે કલ્યાણ કરવું હોય તો ગુજરાતમાં જા, અને ભગવાન સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ છે એને મળ, અને ગોપાળાનંદ સ્વામી પાસે જા, એ તારું કલ્યાણ કરશે. ત્યારે ગોવિંદરામ કહે કે પણ એ મારું કલ્યાણ કરશે એની શું ખાતરી? ભાઈ પાક્કા સ્ટેમ્પ વાળો હતો બ્રાહ્મણ. એટલે કીધું કે એ મારી કલ્યાણ કરશે એની શું ખાતરી? ત્યારે કીધું કે તું એને મળીશ, એના દર્શન કરીશ, અને તને એમ સીધું જ પૂછે કે જગન્નાથે તારું કલ્યાણ ના કર્યું તે અહીંયા આવ્યો, આવું પૂછે તો એવું સમજી લેજે કે હું ને એ ગોપાળન એ સાક્ષાત જગન્નાથ છે, એમાં ને મારામાં કંઈ ફેર નથી. ગોવિંદરામે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, ગોવિંદરામ વિપ્રે, ગોવિંદજી વિપ્રે. એટલે પછી તો ઉતર્યા નીચે અને આવ્યા પોતાને ગામ. ગામના સત્સંગીઓને કહ્યું, પૂછ્યું કે તમારામાં કોઈ ગોપાળાનંદ છે? તો કે હા છે ને. એટલે કે એ આ ગામમાં જ્યારે આવે ને તમને ખબર પડે નજીકમાં છે તો મને તરત સમાચાર આપજો, મારે એના દર્શન કરવા છે. પેલા એ કીધું કે કંઈ વાંધો નહીં, આજ સુધી કેટલી વાર આને કીધું ને કોઈ દિવસ આવતા નથી, અને આજે કેમ સામેથી? પેલા ગામના સત્સંગોએ કીધેલું છે કે ચાલો દર્શન કરવા ગઢપુર
સંતોના મહારાજના, પણ ક્યારે તૈયાર ના થાય. એણે કીધું કંઈ વાંધો નહીં. પછી સમય જતાં એકવાર ગોપાળાનંદ સ્વામી ગામમાંથી પસાર થતા હશે અને આને કોઈ વાડીએ સમાચાર આપ્યા ખેતરે કે ભાઈ ગોપાળાનંદ સ્વામી આ ગામમાંથી હમણાં પસાર થયાનું ગાડામાં બેસીને જાય છે. ગોવિંદરામ તો ત્યાં ને ત્યાં ખેતરમાં બધું મૂકી અને દોડ્યા સીધા સ્વામીની પાછળ, અને દોડતા જાય ને બૂમો પાડતા જાય કે હે ગોપાળાનંદ, ઊભા રહેજો ઊભા રહેજો. ગોપાળાનંદ સ્વામી પહેલાં ભગાદોશી ગાડું ચલાવતા હશે સ્વામીનું. સ્વામી કહે કે જવા દો ગાડું, પણ પેલા ભગાદોશી કે મહારાજ પહેલાં પાછળ તમારી બૂમ પાડે છે તમારા દર્શન કરવા. સ્વામી કે તું ચિંતા કર ના અને જવા દે, તો બહુ ટાંટિયા થોડ્યા સ્ટેક જગન્નાથ સુધી આવશે વાહે વાહે. આગળ જતાં સ્વામીએ ગાડું ઊભું રખાયું ગામની પાદર દૂર જતાં. ગોવિંદરામ આવ્યા અને સ્વામીના દર્શન કર્યા, પગે લાગ્યા કે ગોપાળાનંદજી ઊભા રહો. ત્યારે તરત સ્વામીએ કીધું કે કેમ જગન્નાથે તારું કલ્યાણ ના કર્યું તે અહીંયા આવ્યા? ત્યારે એણે થયું કે ઓ આ સાક્ષાત જગન્નાથ ભગવાન આ સ્વયં ગોપાળાનંદ સ્વરૂપે આજે આ પૃથ્વી પર વિચરે છે. એણે તો પગે લાગ્યા ને કીધું તમે જ સાક્ષાત ભગવાન છો માટે મારું કલ્યાણ કરો. ગોપાળાનંદ સ્વામી કે હું ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મારા જેવા તો કંઈ એના દાસ છે. માટે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો, એમની માળા કરો, અંતે ભગવાન તમને ધામમાં તેડી જશે. ત્યારે ગોવિંદરામ કે હું સ્વામિનારાયણના દર્શન મેં કર્યા નથી ને હું સ્વામિનારાયણને જાણતો નથી, હું તો આખી જિંદગી તમારું ભજન કરીશ. પણ એણે આખી જિંદગી ગોપાળાનંદ કર્યું. અને અંત સમયે ગોપાળાનંદ સ્વામી મહારાજને લઈને એ ગોવિંદરામને ધામમાં તેડવા માટે આવ્યા. કહેવાનો મતલબ કે એને કેન પ્રકારે કોઈ જીવ ભગવાનના સાધુના યોગમાં આવ્યા તો એ દરેકના ભગવાને એ સાધુ દ્વારા કલ્યાણ કર્યા. સંત દ્વારા જીવનું કલ્યાણ થવું, કલ્યાણના અનેક સાધનો છે, અનેક માધ્યમો છે, પણ સંત દ્વારા જે જીવના કલ્યાણ થવા એ બહુ સુગમ અને સહેલા છે. અને સંત દ્વારા જે જીવના કલ્યાણ થાય છે બીજા કોઈ માધ્યમથી જેટલા ભગવાનના સાચા સંત દ્વારા જીવના કલ્યાણ થાય છે એટલા કોઈ બીજા સાધનથી નથી થતા. મંદિર છે, શાસ્ત્ર છે, બીજા અનેક સત્સંગના જ અંગ છે એના દ્વારા જીવના કલ્યાણ થાય છે, પણ સંતથી જે કલ્યાણ થાય છે એ બીજાથી થવા અતિ દુષ્કર છે. એની પણ કડી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે કે સંત દ્વારા જીવના કલ્યાણ થવા અતિ સરળ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આપણને એવા સંતના દર્શન થયા છે એ બહુ મોટા ભાગ્ય છે આપણા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતના દર્શન વિશે સ્વામી પોતાની વાતમાં ઘણી ઘણી જગ્યાએ કહે છે. સ્વામી કહે આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે. આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. સ્વામી કે આ તો બહુ મોટો લાભ મળ્યો છે અને એમાં આપણને આ દેશની અંદર સાધુના દર્શન, ભગવાનના આજ્ઞા ઉપાસનાવાળા એકાંતિક સંતના દર્શન આ જગ્યા ઉપર આપણને કાયમ થવા એ આપણા બહુ મોટા ભાગ્ય છે ત્યારે થાય છે. નિત્ય આપણને સંતોની કથા વાર્તા સાંભળવા મળે છે. સ્વામી કે આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે, આળસમાં જાય કે ભાઈ છે કંઈ જતું રહેવાનું છે, શું છે બધું છે. સ્વામી કે આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે. તો ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે, એ મારા શબ્દો નથી. સ્વામી કે કોઈ ભાવથી આ એવા એકાંતિક સંતના દર્શન કરે તો સ્વામી કે એના પંચ મહાપાપ હોય, મહાપાપ જે ક્યારેય બળી ના શકે, એના તો પ્રાયશ્ચિત્તો શાસ્ત્રની અંદર કોઈ કરી પણ ના શકે આજે એવા હોય. તો સ્વામી કે કોઈ ભાવથી દર્શન કરે તો પંચ મહાપાપ પણ બળી જાય, પણ મહિમા જણાતો નથી. એવો મહિમા જીવને કાયમ રહેતો નથી. થોડો ટાઈમ ક્યારેક કંઈક થયું હોય તો પ્રસંગે થોડી વાર રહે, પણ પાછો કાયમ રહેતો નથી. સ્વામી કે એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ખાલી એક જેકપોટ લાગ્યો હોય 5-25 મિલિયનનો તો એવું આમ ડગલી ચહકી જાય ને, આહો થઈ જાય. પણ આ ભગવાનને ભગવાનના સંતો મળે છે, એના દર્શન મળે છે, તો એનાથી આનંદ ગણા મહાન છે. પણ એનો મહિમા જીવમાં જો થઈ જાય તો આનંદ આઠો પોર આનંદ 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 થાય. પણ એવો મહિમા ના સમજાય તો જીવની અંદર દુર્બળપણું મનાય કે ઓ મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, ભગવાને મને આ ના આપ્યું, મારે
हम कहीं जोता नहीं आ बधु लगे अथवा तो एम लगे सत्संग में कई रू नहीं बधु हो तो आपने अधूरप मने ये महिमा की खामी हो त्या सुधी खामी रही है। स्वामी के आ दर्शन तो बहुजन्म ने पुण्य थाय नीतर दर्शन थाय नहीं आ तो जेम है तेम जणाय तो आ घड़ीए गांडा थाय। स्वामी जेव महिमा है जेव अलौकिकपणू है एवं जो जणाई जाए ने तो स्वामी के आ घड़ीए जीव गांडो थी जाए। पण स्वामी के नहीं थवा तो भगवान की इच्छा है भगवान राखी मूक्यू है। स्वामी के आ दर्शन तो बहु दुर्लभ है पण वरसाद वरसे त्यारे एनु महात्म्य न जणाय। अमेरिका में वरसाद महिमा ना होय पण इंडिया में दुकाळ पड्यो होय ने खेडूत होय तो एने वरसाद वरसे तो केवो महिमा जणाय। पण ज्यारे वरसाद न वरसे त्यारे खबर पड़े कि भाई वरसादनी केटली किंमत छे। पाणी ना पीवा मळे एवी परिस्थिति होय एवा विस्तार में खबर पड़े कि वरसादनी शुं किंमत छे। एम स्वामी के कदाच वरसाद न वरसे तो देह ने दुख थाय पण आ योग न थाय तो तेनुं जीव में दुख थाय ने आ योग नहीं थाय तेने तो पछी रोवू पड़शे। स्वामी के आपणने आ योग मळ्यो छे ने अत्यारे योगनो लाभ ना लई शकीए तो पछी के आ तो अत्यारे वरसाद वरसे छे एटले आपणने बहु एनो महिमा नथी जणातो पण ज्यारे नहीं वरसे त्यारे स्वामी के खबर पड़शे। पण स्वामी के दस वरसाद न वरसे तो देह ने कष्टी थाय थोड़ी घणी कि भाई सगवड़ता ना सचवाय पाणी ना मळे दूर दूर जवू पड़े पण आ योग नहीं मळे ने तो महाराज के जीव में दुख थशे। आ जीवनु जे पोषण थवु जोईए ए नहीं थाय वरसाद थी धरतीनु के जीवनु आ लोकनु पोषण थाय पण आ योग नहीं मळे आवा संतोनो योग नहीं मळे तो स्वामी के जीव में दुख थशे। जीवनु जे पोषण थवु जोईए जीवने जे कल्याणना मार्गे आगळ वधवु जोईए ए नहीं वधी शके एवुं छे। एटले आपणने आज अवसर मळ्यो छे ए अति महान ने अति दुर्लभ मळ्यो छे। शिवलाल शेठनो प्रसंग छे स्वामीनी वातोमां। शिवलाल शेठ जूनागढ़ स्वामीना दर्शने आया अने स्वामीनी दर्शन करता करता थोड़ो टाइम वच्चे समय मळ्यो तो आम बजार में निकली गया अने थोड़ो बिजनेस करी आया कि एक जणा पासेथी थोड़ो सोनू लीधुं बीजे वेच्यू तो वच्चे थोड़ा 150 रुपया मळ्या तो रसोई आपी आया। ने स्वामी पूछ्यू क्यां जई आया स्वामी ने बधी जाण करी के स्वामी आवुं थयुं थोड़ो टाइम हतो तो बार जईने आवुं कर्युं तो स्वामी के आ दर्शन ने आ वातो मूकीने त्यां शुं माल हतो तो त्यां गया। स्वामी राजी ना थे गो बहु सारूँ कर्यु लो जईने आव्या ने आटला पैसा कमाईने अमने रसोई आपी। स्वामी के आ साधुना दर्शन ने आ वातो मूकीने त्यां जवानो तमने केम विचार आव्यो त्यां जवानो केम संकल्प थयो। एटले भगवान ने भगवानना मोटा साधुनी नजर में केटली महिमान केटली ऊंची मोटाई होय आपणी नजर में एटली स्थूल आपणी स्थूल दृष्टि होय एटले एटली महानता आपणने समझाती नथी। पण ज्यारे महानता समझाय त्यारे जीवनी अंदर आठो पोर आनंद 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 रहे। एटले एवी वात छे साधु द्वारा महाराजे आनंद जीवोना कल्याण कर्या। साधु द्वारा जे जीवोना कल्याण थया छे एटले महाराज कीधुं ने के अमारा द्वारा तो केटला जीवना कल्याण थशे पण अमारा साधुना योग में आवशे एना कोई दर्शन करशे एनी कोई सेवा पूजा करशे तो एना पण अमारे कल्याण करवा छे। ए रीते महाराजे संत द्वारा अनंत जीवोना कल्याण कर्या छे। आपणे भाग्यशाळी छीए संत द्वारा कल्याण थवा एक केम एटले संत द्वारा भगवान ज कल्याण करे छे। संत तो एक माध्यम छे पण संत ए साचा संत भगवानी आज्ञा उपासना ने जीवन अंदर दृढ़ करेला संत छे एना बधा आ महिमा छे। महाराज घणीवार एवुं थाय के संतना दर्शन शुं होय घणा जीवने एवुं पण होय एम के भगवानना दर्शन होय संतना शुं दर्शन होय पण भगवान पोते स्वयं प्रथमना 37 वचनामृतमां कहे छे के जे संतने भगवानी साकारपणानी दृढ़ निष्ठा छे भगवानना करतापणानी दृढ़ निष्ठा छे। केवी निष्ठा के आ भगवान विना बीजो कोई जगतनो करता छे ज नहीं अने आ भगवान विना बीजा कोईनुं सूकू पांदरू पण हलायुं हलतुं नथी। आवी निष्ठावाळा संत अने बीजा पण एनी अंदर लक्षण कीधा। पछी महाराज कहे छे के एवी निष्ठावाळा जे संत छे तेना पगनी रजने तो अमे पण माथे चढ़ावीए छीए अने एने दुखवता थका मनमां बीए छीए ने तेना दर्शनने पण अमे इच्छीए छीए। महाराज पोते प्रथमना 37 वचनावतमां कहे એવા સંતના ચરણની રજને મહારાજ કે અમે માથે ચડાવીએ છીએ એના દર્શનને અમે પણ ઈચ્છીએ છીએ તો આપણે તેના દર્શન થાય જ એમાં કોઈ બે મત નથી।
એ જ રીતે મહારાજ જેમ પ્રથમના 51માં કહે છે કે હીરે કરીને હીરો વિંધાય, એમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે થાય, ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય. મહારાજ આવું કહે છે. તો અત્યારે જીવને નિશ્ચય થાય છે કોણ કરાવે છે? કદાચ પ્રગટ સાક્ષાત ભગવાન નથી તો કોણ નિશ્ચય કરાવે છે? તો ભગવાન એવા એકાંતિક સંત છે જેને ભગવાનને ધારી રહેલા છે, એવા સંતમાં રહ્યા થકાએ સંત દ્વારા પોતાનો નિશ્ચય કરાવે છે. એટલે ભગવાન જ નિશ્ચય કરાવે છે, પણ સંતમાં રહ્યા થકા. ભગવાન એને પોતાનું દર્શન આપે છે, પણ એ સંતમાં રહ્યા થકા. ભગવાન એને પોતાને જે કંઈ મેસેજ આપવો છે, પોતાની વાત કરવી છે, પણ એ એવા સંતમાં રહ્યા થકા પોતાની વાત કરે છે, એ સંતમાં રહ્યા થકા પોતાનું દર્શન આપે છે, એવા સંતમાં રહ્યા થકા ભગવાન પોતાનો નિશ્ચય પણ સામેના જીવને કરાવે છે. એવી રીતે ભગવાન પોતા આપણા નેત્રનો પણ આપણને ભગવાને આંખો આપી છે. આપણે આંખોનો સાચો એ જ લાભ છે કે આપણને આંખોએ કરીને ભગવાનને ભગવાનના સંતો ભક્તોના દર્શન થાય, એ જ નેત્રનો સાચો ઉપયોગ છે. બાકી બીજો બધો તો વ્યવહાર છે. એટલે ગુણાતાનંદ સ્વામી કે વાતો અમે કે જોવા જેવા તો ભગવાનને ભગવાનના સાધુએ બે જ છે, બીજે કોઈ જગ્યાએ માલ નથી. એટલે આંખોએ કરીને ભગવાનના દર્શન કરવા, ભગવાનના એવા એકાંતિક સંતના દર્શન કરવા, જેને કરીને જેના દર્શન કરીએ એવા વિચારો આપણી અંદર આવે, એવી નિર્મળતા આપણી અંદર આવે, એટલે ભાવથી એવા ભગવાનને ભગવાનના સંતના આપણે જીવથી દર્શન કરીએ, મહિમાથી દર્શન કરીએ, અલૌકિક ભાવથી દર્શન કરીએ, તો એ દર્શનનું જે ફળ છે આપણા જીવનની અંદર આવે. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની.